बात करीशु एक एवा वायरल वीडियो विषय के जेमा दावो करवामां आव्यो छे के दिल्ली नी ट्राफिक पोलिस द्वारा महिला ने रेप नी धमकी आपवामां आवी। महिला ना पति ने पोलिस द्वारा अटकाववामां आव्या अने रूपिया नी मांग करवामां आवी होवानो आरोप महिलाए लगाव्यो छे। तो वायरल थई रहेला आ वीडियो नी पड़ताल हाथ धरवामां आवी हती अने जे हकीकत सामे आवी ते चौंकावनारी हती। આ વિડીયો જોઈને સૌ કોઈ રોષ ઠાલવી રહ્યા છે। લોકોએ દિલ્હી પોલીસ પર સાધ્યું નિશાન। વાયરલ વિડીયોમાં એક મહિલાનો ગંભીર આરોપ, ટ્રાફિક પોલીસ દ્વારા રેપની ધમકીનો આરોપ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। શું છે વાયરલ થઈ રહેલા વિડીયોની હકીકત? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યો છે। વાત જ કંઈક એવી છે। વાયરલ વિડીયોમાં એક મહિલાએ દિલ્હીની ટ્રાફિક પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે। જી હા, મહિલાએ ટ્રાફિક પોલીસ પર રેપની ધમકીનો આરોપ લગાવ્યો છે, તેમજ તેના પતિ સાથે ટ્રાફિક પોલીસે મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે। વાયરલ થઈ રહેલો આ વિડીયો, મહિલાએ જે આરોપ લગાવ્યો તેને લઈને સોશિયલ મીડિયા એક્ટિવ થઈ ગયું અને લોકોએ પોલીસ પર રોષ ઠાલવવાની શરૂઆત કરી। આદિલ ખાન નામથી ફેસબુક પેજ પર વિડીયો પોસ્ટ કરીને કોમેન્ટ કરવામાં આવી કે પોલીસે મહિલાને રેપની ધમકી આપી। તો ગુડ્ડુ જાટના ફેસબુક પેજ પર કોમેન્ટ કરવામાં આવી, લાંચ ન મળતા પોલીસે મહિલાને રેપની ધમકી આપી। સાથે અન્ય ફેસબુક પેજ પર આપને બતાવી દઈએ કે જેમાં મહિલાને રેપની ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરંતુ સવાલ છે કે આ વિડીયોની હકીકત શું છે, તેમજ વાયરલ વિડીયોમાં ટ્રાફિક પોલીસ પર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે કેટલો સાચો? વાયરલ વિડીયોની શરૂઆત થાય છે ત્યારે એક તરફ ટ્રાફિક પોલીસ જોવા મળી રહી છે, તો બીજી બાજુ એક મહિલા ને તેનો પતિ ઉભો છે। બંને ફોન પર વાતચીત કરી રહ્યા છે અને ત્યારે જ આ મહિલાનો પતિ શું આક્ષેપ કરે છે જુઓ આ વિડીયોમાં। ભાઈ ઇન્હોને મેરી ગાડી મેરી વો ખડી હે ઓર મેર સે કહે રહા હે કે જબરદસ્તી ગલાવે તો ચાર પદે મેરે પૈસે દે પૈસે નહીં દેગા તો ચારો આદમી ને મેરી ઇસને આદમી ને ચારો આદમી ને મુજે મારા હે પકડ ગયા। મહિલાનો જે પતિ છે તે આક્ષેપ કરે છે કે તેને મારવામાં આવ્યો છે અને ત્યારે જ વિડીયોમાં મહિલા આગળ આવે છે અને તે ટ્રાફિક પોલીસ પર ચોંકાવનારો દાવો કરે છે। વાયરલ વિડીયોમાં મહિલા ટ્રાફિક પોલીસ પર આરોપ લગાવે છે કે ટ્રાફિક પોલીસે મહિલાને બળાત્કારની ધમકી આપી છે અને આ વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો થયો। પરંતુ હજુ સુધી સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ ન હતી। મહિલાએ આરોપ તો લગાવી દીધો, પરંતુ વાસ્તવમાં વિડીયોમાં શું થયું હતું, તેમજ શા માટે મહિલાનો રોષ ફાટી નીકળ્યો તે પણ જાણવું જરૂરી છે। વાયરલ વિડીયોની તપાસ કરતા જાણવા મળ્યું કે આ બંને પતિ પત્નીને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે આ બંનેએ ટ્રાફિક પોલીસ પર ખોટા આરોપ લગાવ્યા હતા। તો હવે આપને જણાવી દઈએ કે મહિલાનો પતિ જ્યારે રિક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો અને વાહનના જરૂરી ડોક્યુમેન્ટ્સ બતાવવા કહ્યું હતું। ત્યારે જ રિક્ષા ચાલકે તેની પત્નીને બોલાવી લીધી અને મહિલાએ ઘટના સ્થળે પહોંચતા જ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી। પરંતુ આ બંને લોકોને ખબર ન હતી કે ટ્રાફિક પોલીસના બોડી કેમમાં આ દ્રશ્યો કેદ થઈ રહ્યા છે અને અહીં જ મહિલાની પોલમપોલ બહાર આવી ગઈ હતી। મહિલાએ જાણતી ન હતી કે તેની હરકત કેમેરામાં કેદ થઈ રહી છે અને ઝપાઝપી કર્યા બાદ મહિલાએ પોલીસ પર રેપની ધમકીનો આરોપ લગાવ્યો હતો। જો કે ટ્રાફિક પોલીસના બોડી કેમની તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી। હાલ પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ બંને પર સરકારી કામકાજમાં દખલ અને પોલીસ સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે।
આમ વી ટીવી ની પડતાલ માં વાયરલ થઈ રહેલો આ વિડીયો નો દાવો ખોટો સાબિત થયો છે, તેમજ ખોટી રીતે રેપ ની ધમકી નો આરોપ લગાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વી ટીવી ન્યૂઝ.